ઓલી મમતાળી શુભને ફસાઈ રહી છે અને શુભ શુભે એની પાછળ લટડીઓ પટડીઓ થઈ રહ્યો છે. શુભલી હું તને સાચું કહું છું, ઈ તારા છોકરાનું ઘર ભાંગશે હો. ના છાયા, એવું જરાય નહીં થાય. હું મમતાને વર્ષોથી ઓળખું છું. હવે હવે હું પણ એક જોક કહું. મારી પાસે 10% હોય અને એમાંથી 7% કરવાના હોય તો શું કરવાનું? એકદમ સહેલું છે, 3% વીક પહેરાવી દેવાની. મીતુ, ગણિતના ટકા અને ટકા મુંડામાં તને કોઈ ફરક નથી લાગતો? ગણિતના ટકા તો કંટાળાજનક હોય, એમાંથી થોડી જોક બને. હોય કઈ ગણિતના ટકામાંથી પણ મજા આવી શકે છે. એ કેવી રીતે દાદા? અરે એમાંથી પણ ઘણી બધી ગેમ્સ બની શકે છે. કમ ઓન પપ્પા, આઈ મીન ટકાનો ઉપયોગ તો ખાલી સ્ટડીઝ અને બિઝનેસમાં જ કામ લાગે. એમ તો ચાલે હું તમને ગેમ રમાડું. હું જે સવાલ પૂછું એને તમારે જવાબ આપવાનો, આશરે વિચારીને. બરાબર, રેડી? હા હા. કેમ, બીજા બધાએ નથી રમવું? હા. તો મારો પહેલો સવાલ એ છે કે કેટલા ટકા પુરુષો પત્નીના ડરના લીધે પોતાની મેરેજ એનિવર્સરી યાદ રાખે છે? 100%. સાહેબ, દિવસ કોને યાદ હોય? હું તો મારા મોબાઈલમાં જ રિમાઇન્ડર સેટ કરી લઉં છું. વિપુલની વાત સાચી છે, પુરુષોને લગ્નની તિથિ યાદ નથી જ રહેતી. દાદુ, આનો સાચો જવાબ શું છે? તો આપીશ ને. અત્યારે બીજો સવાલ, કેટલા ટકા પુરુષો પત્નીને પ્રેમ તો કરે છે પણ એને કહી નથી શકતા? 70%. 100%. એમાં તું પણ આવી ગયો. 50%. જો હું ત્યારે પણ કહેતો હતો અને અત્યારે ફરીથી કહું છું, આઈ લવ યુ. હું એક સવાલ પૂછું. યસ યસ. કેટલા ટકા પત્નીઓ પતિ સામે વેલણ હથિયાર તરીકે ઉપયોગ કરે છે? 100%. ઓકે, નો માય ટર્ન. કેટલા ટકા પત્નીઓ પોતાના પતિ કરતા વધારે બુદ્ધિશાળી હોય છે? 100%. હલો, 50%. 70%. હોય કઈ 10%. કમ ઓન પપ્પા, 50% બરાબર છે. ચલો હવે મારો વારો. કેટલા ટકા ગુજરાતીઓ ડાયાબિટીસ હોવા છતાં છુપાઈ છુપાઈને જલેબીઓ ખાય છે? 0%. 100%. ઓકે, નાઉ માય ટર્ન. બોલો, કેટલા ટકા સાસુઓને એમના દીકરા કરતા વહુ વધારે વાલી હોય છે? 100%. દાદુ, આમાં તો બહુ મજા આવી રહી છે, પણ જો સાચા જવાબો ખબર પડે ને તો વધારે મજા આવે. કાશી, આવું કઈ રીતે બની શકે? આ બધું કોણ ગણવા જવાનું છે? એવું નથી બેટા,